નમસ્તે, જીગીસાસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નાયલોન ખમણ બનાવીશું. આ નાયલોન ખમણ અમદાવાદના સ્પેશિયલ નાયલોન ખમણ છે અને તે સુગર સિરપથી ભરેલા હોય છે. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, મારી રેસિપીને એન્ડ તક જરૂરથી જુઓ અને જોયા બાદ જો પસંદ આવે તો લાઇક, કોમેન્ટ અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલો. તો નાયલોન ખમણ બનાવવા અહીં મેં 2 કપ ભરીને બેસન લીધો છે અને બેસનને મેં ચાળીને લીધો છે જેથી કરીને તેમાં લમ્સ ના રહે. આ રીતે મેં 1 ગણીથી 4ગણીથી ચાળી લીધો છે. તો હવે આપણે ખમણમાં નાખવા માટેની સામગ્રી જોઈશું. તો અહીં મેં લીધું છે 1/2 ટીસ્પૂન હલ્દી, 2 ટીસ્પૂન લીંબુના ફૂલ લેવાના છે. તે સ્વાદે એકદમ ખાટા હોય છે, મીઠું છે, તે સ્વાદ અનુસાર નાખીશું અને 1 ટીસ્પૂન બેકિંગ સોડા નાખવાનો છે. તો હવે આપણે બેટર તૈયાર કરીશું. તો સૌથી પહેલાં હું હળદર નાખીશ, મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું, હવે આપણે તેમાં લીંબુના ફૂલ નાખીશું. લીંબુના ફૂલ આપણે અત્યારે જ નાખી દઈશું કે બેટરની જોડે તે એકદમ મિક્સ થઈ જાય. તે ખાંડ જેવા દાણેદાર હોય છે તો તેને મિક્સ કરવા ખૂબ જ જરૂરી હોય છે. હવે આપણે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈને એક સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે. એકી સાથે વધારે પાણી નથી નાખવાનું, શરૂઆતમાં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને તેને એકી ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરતા જવાનું છે. બેટરમાં બિલકુલ પણ લમ્સ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. તો 4-5 મિનિટ સુધી આપણે તેને આ રીતે એકદમ ફાટી લેવાનું છે. તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ રનિંગ કન્સિસ્ટન્સી છે આની. એકદમ પતલું પણ નથી અને એકદમ ગાઢું પણ નથી. ફ્લોઈંગ કન્સિસ્ટન્સીમાં આપણે બેટર તૈયાર કરવાનું છે. બીજી સાઈડ મેં પાણીને ઉકળવા મૂકી દીધું છે એક મોટા વાસણમાં. તો હવે આપણે આ એક કેક ટીન લેવાનું છે અને તેને ઓઇલથી ગ્રીસ કરવાનું છે. તમે થાળી કે ડીશનો ઉપયોગ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો મોટા વાસણમાં પાણી ઉકળી રહ્યું છે અને તેમાં સ્ટેન્ડ પણ મૂકી દીધું છે. તો પાણી ઉકળવાનું જેવું શરૂ થાય કે તરત જ આપણે આમાં સોડા નાખવાનો છે. તો 1 ટીસ્પૂન આપણે તેમાં સોડા નાખીશું અને સોડા નાખ્યા બાદ તેને એકી ડાયરેક્શનમાં આ રીતે તેને હલાવવાનું છે જેવું તે એકદમ ફૂલીને ડબલ થાય કે તરત જ આપણે તેને ટીનમાં પાથરી દેવાનું છે. સહેજ પણ વાર નથી કરવાની. જો તમે થોડી પણ વાર કરશો તો સોડા તેનું કામ કરવાનું બંધ કરી દેશે તો ખમણ ફૂલશે નહીં, સ્પોન્જી અને સોફ્ટ પણ નહીં બને. તમે જોઈ શકો છો કે બાઉલ આખો ભરાઈ ગયો છે, તેવું ફૂલી ગયું છે. તો તરત જ હું હવે તેને ટીનમાં પાથરી દઈશ. પાણી ઉકળવા લાગે તો તમે થોડીવાર પૂરતો ગેસ ધીમો કરી શકો છો. તો હવે આ ટીનને હું વાસણમાં મૂકી દઈશ. ખમણને આપણે ફાસ્ટ ગેસ પર જ થવા દેવાના છે. 5-7 મિનિટ સુધી એકદમ ફાસ્ટ ગેસ પર જ આને રાખવાના છે. પછી તમે થોડો ધીમો કરી શકો છો મીડિયમ હાઈ ફ્લેમ પર, પછી તમે તેને થવા દઈ શકો છો. પણ શરૂઆતમાં તો ગેસની આંચ વધારે જ રાખવાની છે. તો 10-12 મિનિટમાં ખમણ તૈયાર થઈ ગયા છે. ચાકુથી હું એને ચેક કરી રહી છું. ચાકુ આપણું એકદમ સાફ નીકળ્યું છે, તેમાં બેટર નથી ચીપક્યું. તો હવે હું ગેસ બંધ કરી દઈશ
અને ટીનને હું બહાર કાઢી લઈશ। હવે આપણે ખમણને ઠંડા થવા દેવાના છે। ખમણ ઠંડા થઈ ગયા છે રૂમ ટેમ્પરેચર પ્રમાણે, તો ચાકુથી આ રીતે આપણે સાઈડ છોડાવી દઈશું એની, કે આસાનીથી તે ડીમોલ્ડ થઈ જાય। તો એક ડીશમાં આ રીતે આપણે તેને ડીમોલ્ડ કરીશું। વાવ, તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના છેદ દેખાઈ રહ્યા છે। એકદમ સોફ્ટ અને સ્પોન્જી ખમણ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તેને આ રીતે કટ લગાવી દઈશું। નાયલોન ખમણ મોટી સાઇઝમાં હોય છે એટલે આપણે આમાં મોટા કટ લગાવવાના છે। તમે નાના પણ લગાવી શકો છો, પણ અમદાવાદમાં જે નાયલોન ખમણ મળે છે તે મોટી સાઇઝના મળે છે, તો અહીં હું મોટી સાઇઝના કટ લગાવી રહી છું। તો આ રીતે આપણે કટ લગાવી દેવાના છે। તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બન્યા છે, દબાવીએ તો એકદમ દબાઈ જાય છે અને પછી એકદમ તે જે શેપમાં હોય તે શેપમાં પાછા આવી જાય છે, મતલબ કે એકદમ સ્પોન્જી બન્યા છે। તો હવે આપણે આના માટેનો તડકો તૈયાર કરીશું। તો ગેસ પર મેં એક પેન ચઢાવી દીધી છે અને તેમાં બે મોટા ચમચા આપણે તેલ નાખવાનું છે। ગુજરાતી રેસીપીમાં જો તમે મગફળીનું તેલ યુઝ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે મગફળીના તેલથી। તો તેમાં મેં એક નાની ચમચી રાઈ નાખી છે અને રાઈને આપણે ચટકવા દેવાની છે। ગેસ ધીમો કરી દેવાનો છે, રાઈ ચટકી ગઈ છે હવે। તો હવે હું તેમાં લીલા મરચાંને કટ કરીને નાખીશ, છીંટા ના ઉડે તેથી મેં તેનું ઢાંકણ ઢાંકી દીધું છે અને ગેસ ધીમો કરી દીધો છે। તો મરચાં થોડા ચઢી જાય ત્યારબાદ આપણે, જો મરચાં ચઢી ગયા છે તો હવે હું તેમાં થોડું પાણી મિલાવીશ। એક નાનો કપ જેટલું આપણે પાણી મિલાવવાનું છે, વધારે નથી મિલાવવાનું। અને બે ટીસ્પૂન તેમાં મેં ખાંડ નાખી દીધી છે, સુગર। તો સુગરને આ રીતે આપણે એકદમ જ્યાં સુધી ગળી ના જાય ત્યાં સુધી તેને આ રીતે હલાવવાની છે। તમે આ સમયે થોડું મીઠું પણ ઉમેરી શકો છો। તો પાણી સરસ રીતે ઉકળી જાય અને ખાંડ એકદમ ઓગળી જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તો ખમણ પણ સરસ મજાના ઠંડા થઈ ગયા છે રૂમ ટેમ્પરેચર પ્રમાણે। તો એક ચમચાની મદદથી આ રીતે થોડું થોડું આપણે આ પાણી લઈને ખમણ પર નાખી દેવાનું છે, જેથી કરીને બધા જ ખમણ ઉપર આ ખટમીઠું પાણી સરસ મજાનું સ્પ્રેડ થઈ જાય। આ રીતે ખમણ ઉપર પાણી નાખવાથી તેમાં સરસ મજાની જાળી પડે છે અને ખમણ સુગર સિરપથી ભરપૂર બને છે। તો હવે હું તેના પર કોથમીર નાખીશ। કોથમીર તમે જરૂરથી નાખો, તેના કારણે ખમણનો ટેસ્ટ બહુ સરસ આવે છે, તેનો સ્વાદ વધી જાય છે। તો ફ્રેન્ડ્સ, તમને અમદાવાદી નાયલોન ખમણની રેસીપી કેવી લાગી? જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો બિલકુલ પણ ના ભૂલો। 10-15 મિનિટ સુધી તમે આ ખમણને આ જ રીતે મૂકી રાખો, ત્યારબાદ તમે તેને સર્વ કરી શકો છો। તો ચલો મળીએ ફરી નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।